હા અમુક હખણા રે ને એની જ મજા છે એ બીજું કાઈ ન કરે ને તો જગત આખું સુખી છે બોલ હા અમુક અમુક એવા એવા હેરાન કરી મૂકે હાવ કારણ વગર ને બીજાને દંજે લગાડે એમ એક દણો હાવ નવરો બેઠો તો એટલે નવરા બેઠા બેઠા એણે હાવ અજૈણ્યા નંબર ઉપર ફોન કર્યો એને કોઈ પ્રકારની ઓળખાણ નહીં એવા નંબર ઉપર કોલ કર્યો ફોન કરીને ઓલા ભાઈને એટલું કીધું એ કે સુધરી જાવ સુધરી જાવ તમારી હવે અમને બધી ખબર પડી ગઈ છે અને થયું એવું કે આટલું કઈ આણે ફોન કાપી નાખ્યો પછી ઓલા ભાઈએ અત્યાર સુધી એમાં એને દસ વખત મિસ કોલ અને આઠ સોરીના મેસેજ કરી દીધા બોલો બે અબંધમાં રમી લીધું એ હું સુધરી જવાનું કીધું હોય છે ખબર ખબર અને આને તો તો પોતાની જ હોય કારણ કે માયલા મહાદેવજી જાણતા હોય દરેક માણસ ની અંદર એક જુદું વ્યક્તિત્વ હોય છે એટલે કદાચ એને એમ થયું હોય છે ને કઈક તો એને એવું કર્યું હોય છે ને કે એને બીક લાગી માણસ માણસ નો સ્વભાવ છે સાહેબ તમે વિચાર કરજો પચાસ જણા હાલ્યા જતા હોય અને પચાસ માણસનો ટોળો આમ આગળ હાલ્યો જતો હોય તમે પાછળથી એક અવાજ કરજો એ ડોબા પાંત્રીસ જણા પાછળ ફરીને જોશે મને કીધું ખરેખર તો નથી છતાં આ માનવ સ્વભાવ છે હે હમણાં ઉત્તરાયણ ગઈ ચૌદ જાન્યુઆરી એટલે ઉત્તરાયણમાં એક ભાઈ શાયરી બોલતા હતા ધનુ રૂપડે એવી એ કે જેના ગાલનો તલ જોઈ અને હું હલી જતો જેના ગાલનો તલ જોઈ અને હું હલી જતો આજ એના હાથના તલના લાડુ ખાય અને મારા દાંત હલી ગયા મેં કીધું ના પાડી દેવાય ન ખવાય પણ અમારો મિત્ર અઘો ખૂબ સારી રીતે પરિચિત છો આપ બધા એ અઘાને ઉત્તરાયણમાં મેં ફોન કર્યો મેં કીધું શું છે અઘુભાઈ ઉત્તરાયણ કેવી મને કે ઠીક બધું હોય મેં કીધું એમ હોય ભલા આવો સરસ મજાનો તહેવાર અને મેં વળી પાછું કીધું મેં કીધું ઊંધિયું બૂંધ્યું ખાધું કે નહીં એટલે અગાએ મને જવાબ આપ્યો મને કે ઊંધિયું તો બધાના ઘરમાં હોય સીધિયું જ ક્યાંક ક્યાંક હોય એક ભાઈ અગાસની ઉપર ઉતરાણ મેં ચડ્યા ત્યાં એની બાજુવાળા બેને કીધું એ કે લાવો તમારી ફિરકી હું પકડું એટલે એ ભાઈએ કીધું એ કે ફિરકી તો તમે પકડશો પણ પછી જે ગૂંચ પડશે એ કોણ ઉકેલ છે

યગલો મને કહેતો હતો મને કે લગનમાં આપણે જાય ને એટલે મને કે બધા બથ ભરી ભરીને ફોટા પડાવે પછી મને કે ઈના કેથો બથ આવે મેં કીધું પણ એમાં તને હું વાંધો એમ ને વાત એ બહુ સાચી છે તમે જો આપણે જમણવારમાં જતા હોય રિસેપ્શનમાં તો અહીંયા મોટા મોટા એલઈડી સ્ક્રીન લગાડ્યા હોય અને એમાં પાછું એને પ્રી વેડિંગ શૂટિંગ હોય અને આપણે તો બસ એ બધું જોઈ રાજી થવાનું મજા છે સાહેબ પણ લગ્નમાં પહેલું વર્ષ હોય ને ત્યારે બે જણા છે એકબીજાને કહેતા હોય કે મારા વગર તું ઓલે ભાઈ એમ કેતો હોય કે તારા વગર હું નહીં મારા વગર તું નહીં તારા વગર હું નહીં દહક વર વૈયા જાય પછી બે એમ કેતા હોય તો હવે તો કા હું નહીં અને કા તું નહીં અને નવા નવા લગ્ન થયા એટલે છોકરી એ છોકરીને છોકરો બે બેઠા હતા એટલે છોકરાએ પૂછ્યું કે હે કે એક વાત પૂછું તે છોકરી કે પૂછો ને ઈ કે આપડા લગ્ન થયા એ પહેલા તારે કેટલા બોયફ્રેન્ડ હતા છોકરી કાંઈ બોલી નહીં ચૂપ મૌન એટલે ઓલા છોકરાએ કીધું કે તારી આ ખામોશીને હું શું સમજુ આટલું કીધું ને છોકરીએ જોરથી રાડ પાડી કે બોલો માને ઘણું શું કે ભૂલ પડે આ શંક દ્વારકા પોગે કરો સમજી જાવ છો તમે એટલે બહુ મજાનું જો આઘરો જોક હતો અને શાયર થઈ જાય એટલે એની શાયરી કેવી હોય કે મારી પાસે તો માત્ર તારી યાદો છે મારી પાસે તો માત્ર તારી યાદો છે ઉપાધિ તો એને છે જેને પાસે તું આખે આખી છો ઈ કોકને પકડાયો હોય મુદ્દો હવે હેરાન એને થવાનું એમ ખરેખર અમુક અમુક હેરાન થયા જો આપણે એમ થાય કે બિચારો ભવે સુખી નહીં થાય એમ શું કયા સુખથી આ જીવતો છે એ જ નથી ખબર પડતી એમ ને કરીને કરવાળીએ એક ભાઈને પૂછ્યું એ કે જમવાનું કેવું બન્યું છે જમવાનું કેવું બન્યું એટલું પૂછ્યું એટલે એ ભાઈ ખાલી એક લીટીમાં જવાબ આપ્યો એ કે તારે બાધવું જ છે ચા પીતા પીતા હમણાં એક પતિના હાથમાંથી ચાનો કપ પડી ગયો કપ પડી ગયો પછી ભાઈ આમ જોયું નીચે ખાલી પડ્યો જ તો ફૂટ્યો નહોતો એટલે એ ભાઈએ કીધું એ કે આશ કપ બચી ગયો આમે એના ઘરવાળા બેઠા હતા એના પત્ની એ કે કપ નહીં તમે બચી ગયા

તો તું આ બે કાન ગડીક પકડી રાખ ને તો હું બીડી હળગાવી લઉં છોકરાને બિચારા ને કઈ ખબર નહીં અને કુતરાના બે કાન બાબા એ હાથો હાથ પકડાવી દીધા બાપા જ્યાં હાલતા એટલે છોકરાએ હાથ પડ્યું કે બાપા આ કૂતરો બાપા કે હરકી રીતે પકડી રાખજે કે કેમ એ કે હડકાયું છે આમને હાથો જ પકડાવી દે અમુક અમુક બાબા એવું કપડું છે ને કપડું એ જૂનું થઈ જાય તો એને ગાભો કહેવાય માણસ ચૂનો થઈ જાય એ ભાભો થઈ જાય અમુક અમુક ભાભા ભૂકા ગાઢના કહે એવા હોય છે હા એક બાપાને મોટી ઉંમરના કાકાને એક જગ્યાએ ડેમ ઉપર નોકરીમાં રાખ્યા ચોકીદાર તરીકે અને પછી એને આરવાર કહેવામાં આવ્યું કે જો બાપા એ તમારે ધ્યાન રાખવાનું અને હમણાં તો ખાસ ધ્યાન રાખજો બે ત્રણ દિવસ કારણ કે કાલે છે એસએસસીનું રિઝલ્ટ દસમા ધોરણનું એ દસમા ધોરણનું રિઝલ્ટ છે એટલે કોઈ છોકરો કે છોકરી અહીંયા આવીને ડેમમાં પડીને આપઘાત કરવા માટે મરવા માટે ન આવે આવે તો તમારે એને કહેવાનું કે જો ભાઈ આમાં મરી ન જવાય છ મહિના પછી પાછી પરીક્ષા આપી દેવાય પાસ થઈ જવાય એમ કરીને સમજાવીને કાઢી મૂકવાના બાપા કે બરાબર છે અને એમાં સાંજે એક બેન આવ્યા એ બેન આવ્યા એટલે બાપાએ પૂછ્યું એ કે બેન દસમામાં નાપાસ થયા છો એ બેન કે ના ના હું તો એ કે બી ફાઈનલમાં ફાઇનલમાં ફેલ થઈ છું બાપા કે તો વાંધો નહીં આપડે તો દસમા ની વાત થઈ છે તમારે મારો નામ લે લઈ એક બાપા એ છોકરા ને કીધું કે બચા ઘરમાંથી અંદરથી મારા દાંત લઈ દાંત બત્રીસ ચોકઠું કે ઘરમાંથી મારા દાંત લઈ એટલે છોકરાએ કીધું કે પણ બાપા હજી રોટલી થઈ નથી એટલે બાપા એ કીધું એ કે રોટલી ને માર ગોળી વાળા ઓલા બાઇલ આપે છે જોતા બાપા છોકરાઓને ધંધે દે એક બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે બાપાએ મેનેજમેન્ટને એ કીધું કે સાહેબ મને જે રૂમમાં એડમિટ કરો ને ત્યાં નર્સ બહુ સરસ મજાની દેખાવડી સુંદર મજાની રાખજો એટલે ઓલાએ કીધું કે બાપા હવે તમારી ઉંમર જુઓ અને હવે તમને આવા અભરખા આવું નો બાપા કે મારી હાટું નથી કેતો જુદી પણ નરસો સારી હશે ને તો કલાકે કલાકે આટો મારશે હા એ કે મારા છોકરાને હું ઓળખતો ને એક ભાઈ ને ઘરવાળીને કીધું એ કે આમ જો ગરવાળીએ કીધું કે નવા વર્ષથી હું સંકલ્પ કરું છું એક બેને એના ધણીને કીધું કે નવા વર્ષથી હું સંકલ્પ કરું છું ભાઈ કે શું સંકલ્પ કરે છો કે મેં નક્કી કર્યું છે કે હવે તમે જો પાણી માગશો તો હું સરબત આપીશ હા પાણી માગશો તો હું સરબત આપીશ જો તમે દૂધ માગશો તો હું ખીર આપીશ તમે રોટલી માગશો તો હું પરોઠા આપીશ પછી ઓલા ભાઈએ કીધું એ કે સીધે સીધું કહી દે ને હું કહું એમ કરવાની નથી ભાઈ કે તમે ગમે એટલું કરો હું કહું એમ તો નહીં જ આનો અર્થ તો કર થયો ને મજા એક પપ્પાએ ને છોકરાને મેસેજ કર્યો ફોનમાં કે બેટા જલ્દી ઘરે આવી જાય તારી માટે હું સરસ મજાનો નવો મોબાઈલ લાવ્યો છું તરત વાંચે એની મમ્મીએ મેસેજ કર્યો ઈ કે બેટા જલ્દી ઘરે આવી જા મેં તારી માટે આજે પીઝા બનાવ્યા છે વાં વાંચે ને બેને મેસેજ કર્યો ઈ કે ભાઈ ઘરે આવતો નહીં ઈ કે ઘરે આવતો નહીં તારા ખિસ્સામાંથી વિમલની પડી કે ને એક સિગરેટનું પેકેટ જડ્યું છોકરો નેટવર્કની બાક હા બેન બેન છે બરાબર તેથી દીધો અને હવે તો ઘરમાં મોબાઈલ લે જેટલા સભ્યો હોય એટલા મોબાઈલ આ ચાર જણા હોય તો ચાર મોબાઈલ પાંચ હોય તો પાંચ મોબાઈલ એમાંય આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર હોય તો તો વાંધો નહીં પણ મીડિયમ અમુક ઘરોમાં જોયું છે સાહેબ કે ચાર જણા હોય પાંચ જણા હોય પાંચ મોબાઈલ થઈ ગયા હોય લઈ તો લીધો હોય મોબાઈલ પણ પછી દર મહિના પાછું માલિપા રિચાર્જ કરવાનું નેટ પુરાવાનું બધાને પૂરવાનું પછી આખા ઘરમાં બધાનું નેટ ન થાય ઘણી જગ્યાએ જોયું છે આખા ઘરમાં બધાનું નેટ ન થાય એકાદા બે મોબાઈલમાં નેટ થાય રિચાર્જ એટલે બાકીના બે કે ત્રણ જણા છે ને એ હોટસ્પોટની વાઈફાઈની વાટે હોય એક જણો વાઈફાઈ વાળો ઘરમાં એમ ફરે ને તો ઓ લઈને વાહે ફરે વાઈફાઈ કરો ને વાઈફાઈ કરો ને જેમ કુતરી જતી હોય ને વાય ગલુડિયા જતા હોય એમ આખું ઘર વાહે વાય આટા મારે એક હોસ્પિટલમાં હમણાં ડોક્ટરે દર્દીના સગાને કીધું એ કે બસ ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળાય કે બસ હવે ભગવાનને પ્રાર્થના કરો અમારા હાથમાં હવે કાંઈ નથી એટલે દર્દીના સગા એ કીધું એ કે સાહેબ તમે ભગવાનને પ્રાર્થના કરો કેમ એ કે અમારી પાસે હવે કાંઈ નથી એક ડોક્ટરે તો એક દર્દીને તપાસ્યો બેભાન થયેલો દર્દી હતો એટલે ડોક્ટરે માથે સ્ટેટોસ્થોપ મૂકીને આજુબાજુ બધાને કે આ ભાઈ તો ગુજરી ગયા છે આ ભાઈ ગુજરી ગયા એટલું કીધું તો ઓલો દર્દી હડપ કરતો ઊભો થયો બેઠો થઈને કે હું તો જીવું છું સાહેબ ઘરવાળી બાજુ ઊભી હતી ઈ કે રેવા દો રેવા દો ખોટું બોલો માં જ રાખતો ભગવાન નો ડર રાખો ડોક્ટર એક ભાઈને હમણાં મેં કીધું મેં કીધું કેમ હમણાં દેખાતા નથી મને કે ડોક્ટરે વજન ઉતારવા સાયકલ ઉપર ફરવાની સલાહ આપી મેં કીધું એ તો બહુ સારું

કે તમારો દીકરો ખૂબ ડાયો છે આજ્ઞાંકિત છે ભણવામાં હોશિયાર છે પણ કરવામાં બહુ સમય બગાડે છે એનું કાંઈક કરો એટલે એની મમ્મી એ વળતી નોંધ મોકલી ટીચરને એ કે બેન એના પપ્પાનો આ પ્રોબ્લેમ છે તમારી આગળ કાંઈ સોલ્યુશન હોય તો કયો હા વારસાગત બીમારી છે આખો ઘણો દાજી ગયો એને કેમ ફોગવું પણ આજની વાત કરું મનોજભાઈ હવર માં છ વાગે જાગ્યો છ વાગે જાગીને ચાની બદલે ગરમ પાણી પીધું ઉકાળા જેવું એ ગરમ પાણી પીને લીંબુ નો રસ એમાં નાખ્યો લીંબુવાળું ગરમ પાણી પીને આઠ કિલોમીટર હાલી આવ્યો પછી ગાર્ડન ની અંદર એક કલાક સુધી કસરત કરી ત્રીસ મિનિટ સુધી ઠંડા પાણીની અંદર સ્વિમિંગ કર્યું ઘરે આવીને એક કલાક સુધી યોગા ધ્યાન ને પ્રાણાયામ કર્યું પછી ત્રીસ મિનિટ સુધી ભક્તિ સંગીત સાંભળતા સાંભળતા દૂધી સરગવો અને પાલકનો સૂપ પીધો સલાડ આરે લીધું પછીનું સપનું યાદ નથી ખરેખર આવું વાસ્તુમાં થતું હોય તો સારું છે તો બધું આપણે જીવી જઈએ છીએ એ પ્રમાણે જીવાય કારણ કે સુવિચાર પ્રમાણે જીવવા જાય ને તો સાહેબ ગાભા નીકળી જાય આ આપણી રીતે જીવાય સારી વસ્તુ છે બધી આપણને કોઈ વાંધો નથી થતું હોય કરતા કરવું એક પતિ પત્ની ક્યારના ઝઘડતા થાય એટલે પાડોશી જઈને સમજાવ્યા અમુક અમુક પાડોશી પનોતી જેવા હોય પાડોશીએ જાય ને સમજાય ભાઈ એ કે બાધોમાં બાધોમાં આ શરીરના ગાવ છે ને એ તો રૂજાઈ જાય હા શરીરના ગાવ છે એ રૂજાઈ જાય જીભથી પડેલા ગાવ શબ્દોના ગાવ છે ને એ કોઈ દિવસ રૂજાતા નથી થાય એ માંડ માંડી બેયે મારામારી શરૂ કરી વધારવા ગયો તો કે છૂટા પાડવા ગયો તો એ ખરેખર શબ્દોના ગાવ નો રૂજાય માણસો હં હા શબ્દ સંભાળ કર બોલીએ શબદ કો નહીં હાથ શબદકો નહીં પાવ એક શબદ ઔષધ હૈ ને પછી એક શબદ હૈ તલવાર નો ઘા રૂજાઈ જાય શબ્દ નો ઘા ન રૂજાય મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા મેણું કોઈને મારીએ નહીં મેણું માથા નો ઘા નાનું છોકરું હોય તો મેણું લાગી જાય ભલામણા હા પણ એક ભાઈ હમણાં એના ઘેરે બેઠા બેઠા ડીવીડી જોતા હતા અને ડીવીડી જોતા જોતા એને જોરથી રાડ પાડી નાય નાય કે ઘોડા ઉપરથી ઉતરતો નાય આ એક જાત ચાલ છે તને ફસાવા માંગે છે બધા તું ઉતરતો નહીં તારી જિંદગી કુચરા જેવી થઈ જશે એટલે રસોડામાંથી રોટલી વણતા વણતા એની ઘરવાળીએ કીધું એ કે કયું ફિલ્મ જોવો છો બોલો કે કાંઈ નહીં આપણે લગનની સીડી જો એને કહેતો હતો જે હલવાના છે ને એની વાત કરું હા એક પતિએ એની પત્નીને કીધું એ કે મેચની ચેનલ ચાલુ કર ટીવીમાં મેચની ચેનલ ચાલુ કર એટલે એની પત્ની કે નહીં કરું તો એનો પતિ કે તો જોઈ લઈશ ઓલા બેન આમ ફરી ગઈ કે હું જોઈ લઈશ ઈ કે કાંઈ નહીં તું જોવે એ એક ભાઈ ઘરેથી હમણાં દારૂ પકડાણો એટલે એ ભાઈ મને કહેતા હતા મને કે સરકારનું મને કે બધું ગજબનું જો મેં કીધું કે મને કે તમારા ઘરેથી તમારા ફળિયામાંથી મને કે હોનું નીકળે હીરા નીકળે પેટ્રોલ નીકળે તો એ બધું સરકારનું અને જો દારૂ નીકળે તો એ કે તમારો તમારો જ હોય ને એ થોડા કઈ મૂકવા આવ્યા હતા એક બેને ને એના ઘરવાળાને કીધું કે આપણા લગ્ન ને ઘણો સમય થઈ ગયો તમે થોડાક બદલાઈ ગયા કે કે કેમ આપણી સગાઈ થઈ અને પછી લગ્ન થયા બે જે પીરિયડ હતો એ સમય હતો ને એ અદભુત હતો તમે એ વખતે જે મારી સાથે વ્યવહાર કરતા ને એ મને બહુ ગમતું એવો વ્યવહાર કરો ને તો મને બહુ ગમે એ ભાઈ ઊભા થયા ધટપટ શર્ટ પહેરવી કાલ ઊભી થાય હાલ 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 મોર કરી ગાડી બે હાડી ગાડી બે હાડી લઈ ગયા બાર સારામાં સારી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાયો એક થિયેટરની અંદર ફિલ્મ બતાવ્યું બહાર નીકળીને આઈસ્ક્રીમ ખવરાયો એની માથે એક ગુલકંદ વાળું મીઠું પાન ખવરાયું પછી એને હા હરણ ઘેરે દઈને મૂકી આવ્યો ઘેરે તો લવાય નહીં આ તો સગાઈ પછી લગ્ન વચ્ચેનો ગાળો છે કે લે અને હલવાનું આ ને પ્રકારો છે ને સેટાયર છે પેરોડી છે વીટ છે હ્યુમર છે બ્લેક હ્યુમર છે એમાં વીટનો પ્રકાર હતો તમે સમજી ગયા એટલે ખૂબ આનંદ આવ્યો હા નકર અમુક અમુક ઓડિયન્સ ને હાવ હળવા જોક્સ જ સમજાય બોલો એને પછી એવા આપવા પડે અઘરો વીટ અઘરો પ્રકાર છે પણ અમુકને હાવ હેલા આપવા પડે તો એને બહુ મજા આવે નાના છોકરાના જોક હા હમણાં એક મેસેજ આવ્યો હતો એ કે પાંચસો ગ્રામ લોટ પાંચસો ગ્રામ ખાંડ એમાં અઢીસો ગ્રામ ઘી બસો ગ્રામ સૂકો મેવો અને આ બધું મિક્સ કરી અને પછી આ મેસેજ ને એટલો બધો ફેલાવો પણ અમુક બેનો ખરેખર નો પહોંચે હા એક ભાઈ એને ઘરના કીધું એ કે ભીંડાના શાકમાં મીઠું વધી ગયું છે એ કે ભીંડાના શાકમાં મીઠું વધી ગયું છે એ બેને કીધું એ કે ખોટી વાત છે એ કે ભીંડો ઓછો પડ્યો છે મીઠું તો બરોબર જ છે ઈંડો ઓછો પીડો હવે આને કેમ એમાં પાછા કરવા ચોથનું વ્રત રાખે પતિના લાંબા આયુષ્ય માટે એક નાનો એવો જોક્સ પણ સાહેબ એક કરોડ રૂપિયાની વાતો એક જ લીટીનો જોક્સ છે વન લાઈનર જોક સાંભળજો કરવા ચોથની રાતે અગાસી ઉપરથી સાંભળેલું એક જ વાક્ય એ બેન એના ઘરવાળાને કહેતા હતા એ કે તમારું મોઢું જોવા મને ચાયણી જડતી નથી વાસણ ધોઈને ઠેકાણે મૂકતા હો હવે તારે વાસણી જો એની પાસે દોરાવા હોય તો તારે કરવા જોત રાખવાની કાઈ જરૂર નથી એક ને બીજા ને ફોન કરીને કીધું ઈ કે વાત આવીને એટલે યાદ આવ્યું એક હાટુભાઈએ બીજા ને ફોન કરીને કીધું ઈ કે વાસણ સાફ કરવા માટે બપોરે બે વાગ્યાનો સમય રાખો એટલે બીજા હાટુભાઈ કીધું કે એમાં શું ફેર પડે કે એટલે ઓલા હાટુભાઈ કીધું કે બપોરે શું હોય કે તડકાને લીધે અગાશી ઉપર ટાકાનું પાણી ગરમ હોય ને ગરમ પાણીને લીધે વાસણની ચિકાસ નીકળી જાય આને કહેવાય ખરો મૂળ તો બે એક કંપનીના છેતરાયેલા ગ્રાહક ને આ એક બેન બ્યુટી પાર્લરમાં ગયા હતા બ્યુટી પાર્લરમાં એક છોકરી એને ફેશિયલ કરતી હતી એકાદ કલાક સુધી રગડ્યા પછી બેને બહુ સરસ રાજી થયા કે બેન બહુ સરસ ફેશિયલ કર્યું તે આ પહેલાં તું ક્યાં કામ કરતી હતી એટલે છોકરીએ કીધું કે બેન અહીંયા તો મારો આ પહેલો જ દિવસ છે આ પહેલાં હું વાસણ ઉટકતી હતી ઉટકી જ નાખીએ ગાંડો છે એમ કવિ સંમેલન હાલતું તું એક જગ્યાએ અને કવિ સંમેલનની અંદર કવિ કાવ્યની પ્રસ્તુતિ કરતા હતા એટલે ઓડિયન્સ એને દાદ આપતું તું કવિ બોલ્યા કે આસમાન જીતના નીલા હૈ ઓડિયન્સ કે વાહ 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 આસમાન જીતના નીલા હૈ ઓડિયન્સ કે વાહ વાહ

એ દસેક દિવસ અગાઉ ચાલુ કરી દે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવાનું ટેન ડેઝ ડેઝ ફાઈવ ડેઝ ટુ ડેઝ આપણને એમ થાય કે તમે એલા લગ્ન કરવાના છો કે નાસાનો ઉપગ્રહ છોડવાના છો છોકરાએ કીધું એના પપ્પાને એ કે પપ્પા મારા બધા ભાઈબંને સ્કૂલે મૂકવા એની મમ્મીઓ આવે છે મને એકલે જ મૂકવા તમે આવો છો આવું કેમ એને પપ્પા કે એટલે જ હું આવું છું પપ્પાએ લખન ખોટા શિક્ષકે એક વિદ્યાર્થીને કીધું એ કે બેટા તારું અંગ્રેજી કાચું છે એટલે આ પાઠ મે તને 10 વાર લખવા માટે આપ્યો તું પાંચ જ વાર લખીને લાવ્યો છોકરો કે બેની કે મારું ગણિતાય કાચું છે બહુ સરસ મજાની વાત પત્નીએ પતિને કીધું ઈ કે તમારા મિત્રના જે છોકરીની આરે લગન થવાના છે ઈ છોકરી બરોબર નથી તો ઓલો તમારો મિત્ર છે તમે એને સમજાવતા કેમ નથી તમે એને રોકતા કેમ નથી એટલે એ ભાઈએ કીધું ઈ કે એણે મને રોક્યો તો પતિએ કીધું એની ઘરવાળીને એ કે મારી બેનના હાથની રસોઈ એટલે જાણે અમૃતનો ઓડકાર આહાહા

એક જગ્યાએ બગીચામાં પાર્ક ની અંદર બધી આંટીઓ બધી ભેગી થઈને બેઠી હતી બધી એટલે કોઈક પૂછ્યું કે બધી આંટીઓ બેઠી છે ભેગી થઈને કોઈ કાંઈ બોલતી કેમ નથી અહીં એક આંટી એ કીધું કે આ બધી હાજર છે જે હાજર ન હોય એની વાત થતી માનવ સ્વભાવ સાહેબ એવો હોવો જોઈએ કે તમારી ગેરહાજરીમાં પણ તમારા વખાણ થાય એવું માણસ જીવન જીવતો હોવો જોઈએ હા તમારી જ્યાં હાજરી હોય ત્યાં તો કદાચ તમારા મોઢે હાવ તમારા વખાણ કરે પણ તમારી ગેરહાજરી ન્યાય તમારું વર્તન બોલતું હોય બધું જ ઓનલાઈન હા શોપિંગથી માંડીને એજ્યુકેશન બધું ઓનલાઈન માણસને દુકાન દુકાનો ત્યાં જવું નથી ઓનલાઈન બધું ઓર્ડર કરવું છે એક જણો તો બજારમાં આવેલો જતો હતો ને તે બંધ દુકાનના શટર ઉપર લખ્યું હતું કે ઓનલાઈન ઓર્ડર આપવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો એટલે એને ફોન લગાડ્યો હતો ઓલાએ ફોનમાં કીધું એ કે શટર ઊંચું કરીને અંદર આવી જાવ તમારે ઓનલાઈન જ લેવું છે તો પછી માણસોને શું કરવું એમ કાંઈક તો ઉપાય કરવા વસ્તુ તો ઠીક છે સાહેબ ઓનલાઈન માણસો પ્રેમમાં ઓનલાઈન પડી જાય બોલો હા સોશિયલ મીડિયા ઉપર પ્રેમ થઈ જાય ઓળખાણ થઈ જાય લગ્ન ઈ થઈ જાય એટલે ઓનલાઈન પ્રેમમાં પડે ને એ લોકોને ખાસ એક વિનંતી કે એક વાર વિડીયો કોલ કરી અને જરાક તપાસ કરી લેવી નહીતર થાય છે શું કે પેકિંગમાં ઘેરે પાર્સલ આવી જાય પછી તમે ખોલો ત્યાં ખબર પડે માલપાથી નીકળે અબ્બા ડબ્બા જબ્બા આપણને એમ થાય કે વિચાર કરજો ઇન્ડિયાની અંદર ભારત દેશની અંદર આંકડા પ્રમાણે લેડી મહિલાઓની સંખ્યા છે એ અઠાવન કરોડ જેટલી છે પણ એફબીની અંદર બોતેર કરોડ એકાઉન્ટ લેડીઝના નામથી હાલે છે મજા કેવી છે ઓનલાઈન હા હમણાં એક શિક્ષકે વાલીની યારે વાત કરતા હતા એટલે શિક્ષકે કીધું એ કે તમારો છોકરો છે ને એકથી સો એકડા બોલે છે પણ થાય છે એવું કે એ સો એકડા એક બોલતા બોલતા પિસ્તાલીસ પછી છેતાલીસ બોલવાની જગ્યાએ સીધો છાસઠ બોલે છે એટલે વાલીએ કીધું કે સાહેબ મેં એને ઘણી વાર સમજાયું કે પિસ્તાલીસ પછી છેતાલીસ આવે પણ થયું એવું કે તમે પિસ્તાલીસ સુધી પહોંચ્યા અને અમારે નેટવર્ક વહી ગયું પછી નેટવર્ક પાછું આવ્યું ત્યાં તમે છાસઠે પહોંચી ગયા એટલે છોકરો એમ કે છે કે અમારા સાહેબ કે સાચું ઓનલાઈનમાં આમ હેરાન થઈ જાય પણ આપણે ઘણા સ્કેમ જોયા બે હજાર સૌથી મોટામાં મોટું સ્કેમ છોકરાઓને ઓનલાઈન ભણાવ્યા પછી ઓફલાઈન પરીક્ષા આપી આ કેવું લાગે ખબર મોબાઈલમાં ઓનલાઈન પબજી ગેમ રમ્યા પછી સીધા મિલિટરીની અંદર ભરતી કરવા જેવી વાત છે સમજા જેવું પણ એક વર્ષની લાંબી રજા નિશાળમાં ભોગવા પછી પહેલા દિવસે છોકરાઓ નિશાળ આવ્યા એટલે સાહેબે કીધું એ કે બાળકો આજે શાળાનો પ્રથમ દિવસ છે કોઈને કઈ પૂછવું છે એક છોકરાએ કીધું કે સાહેબ રજા ક્યારે પડશે એટલે એક એક વર્ષમાં તમે ધરાણા નથી બાળક તો બાળક છે નાનપણની અંદર જયારે શિયાળામાં તાવ આવતો અને તાવ આવતો ત્યારે ડોક્ટર પાસે લઈ જાય અને ડોક્ટર વાલીને એમ કે આને નવરાવતા હા એ ડોક્ટર સાહેબ વાલા લાગતા જીવે પાછો એવો હા ફિલોસોફી એ ચડી જાય બેઠો બેઠો વિચાર કરે ઈ કે સસલું આખી જિંદગી કુદા કૂદ કરે ને તોય પંદર વરસ માઇન્ડ જીવે કાચબો અહીંયા થી હલે નહીં અને તોય ત્રણસો વર્ષ નું લાંબુ આયુષ્ય ભોગવે તો શિયાળામાં સવાર માં વહેલા જાગીને શું કસરત ને શું નીચા ગોદડું ઉઠીને ઉઈ જાય આવો વિચાર કરતા કરતા હોય જાય પણ આવું સરસ મજાનું ઓડિયન્સ છે એટલે બહુ ઇન્ટેલિજન્ટ જોક તમારા માટે પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર ગુજરાતી વ્યાકરણનો ગ્રામરનો પ્રશ્ન હતો એમાં એમ લખ્યું હતું કે તમને મળીને આનંદ થયો આ વાક્ય કોણ કોને કહે છે જવાબ લખો હોશિયાર છોકરા હવે કોઈએ કાંઈ ન કીધું પણ છેલ્લી બેન્ચના ઠોઠ નિશાળીએ કીધું એ કે સાહેબ આનંદની માતાએ આનંદના પિતાને કીધું હોવું જોઈએ તમને મળીને આનંદ થયો બે છોકરાના હાથમાં એક પેમ્પલેટ આવી ગયું જાહેરાત વાળું એટલે એમાં વાંચ્યું એણે એક છોકરાએ બીજા છોકરાને વાંચીને સંભળાયું કે એર ઇન્ડિયાનું તેલ કબજિયાત ફાટેલી એડી ચામડીના રોગ વાળના રોગ દરેક રોગને જળમૂળથી મટાડવામાં ખૂબ ઉપયોગી એટલે બીજા એ કીધું કે વાહ એર ઇન્ડિયા વાળા એ કે સાઈડ બિઝનેસ ચાલુ કર્યો લાગે એર ઈન્ડિયા એર ઇન્ડિયાનું તેલ પૂરું વાંચ પણ એક નાની એવી જ્ઞાનની વાત કરી દો આમ તો જ્ઞાનની કોઈને જરૂર નથી કારણ કે જ્ઞાન બધાને બધા સુધી પણ એક નાની એવી જ્ઞાનની વાત કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે વળી પાછો દૂર જાય વળી પાછો નજીક આવવાની કોશિશ કરે અને પાછો જતો રહે તો સમજવાનું તમે હિંચકા ઉપર બેઠા છો બીજું લાંબુ કઈ જ્ઞાન નથી હિચ વાલતો હોય બીચર ઓરો આવે ને પાછો આગો બસ આ જ હાસ્ય ઓબ્ઝર્વેશન ગમે ત્યાંથી હાસ્ય મળી જાય હાસ્યની દ્રષ્ટિ હોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ આ કેળવી લે તો જીવનમાં દુઃખી થવાના ઉદાસીના પ્રશ્નો બહુ મોટા ભાગે સોલ્વ થઈ જાય હા એક બેને એના ધણીને કીધું એ કે સાંભળો છો ઓલે અડક દે ને કીધું કે બીજો વિકલ્પ જ ક્યાં છે પણ એક કોલેજની પરીક્ષામાં એક સુંદર યુવતી એક્ઝામ આપવા માટે પરીક્ષા ખંડમાં આવીને બેસી બેઠા પછી એને ઓચિંતાનું યાદ આવ્યું કે ઓહો હું પેન લાવવાની ભૂલી ગઈ છું આમ તેમ નજર કરે ન કરે ત્યાં એક નાની એવી છ સાત વર્ષની દીકરી દોડા દોડ આવીને કે લે મમ્મી તારી પેન એટલે આજુબાજુમાં બેઠા હોય બધાય કે મમ્મી આશ્ચર્યમાં મુકાઈ ગઈ હવે આમાં ઓલી સંતુર હાબુની એડવોટાઈ વાળું કાંઈ છે નહીં મૂળ એટી કેટી નો અઢારમો પ્રયત્ન હતો હા આવુંય થાય ઘણી પણ ગુજરાતી માણસની ખાસિયત ઈ છે વિશેષતા કે કોઈની ઉપર ભરોસો નહીં હા ઉઈ ગયો હોય એને ઉઠાડીને પૂછે ભાઈ હુ ગયો એટલે પણ એ તો હું તો તે હું કામ જગાડ્યો હે વિજ્ઞાનના શિક્ષકે વર્ગમાં છેલ્લી બેન્ચ ઉપર એક વિદ્યાર્થી માથું નાખીને સુઈ ગયો તો એની ઉપર ચોકનો ટુકડો ઘા કરી અને જગાડ્યો અને પૂછ્યું ઓલાને કેમ વર્ગમાં સુઈ ગયો છો વિદ્યાર્થી કે ના સાહેબ હું સૂતો નથી આ તો ગુરુત્વાકર્ષણના બળને લીધે માથું નીચે જતું રહે છે એવા જવાબ આપે છોકરા હોય પણ બે બેનો હમણાં વાતો કરતી હતી એટલે એક બેને બીજી બેન ને કીધું કે આ નેકલેસ ગળામાં તે પહેર્યો બહુ સરસ છે કેટલામાં પડ્યો એટલે ઓલા બેને એને જવાબ આપ્યો કે ચાર દિવસના અબોલા બે કપરકા બી ફોડ્યા અને સતત આઠ દિવસ સુધી ભંગાર રસોઈ બનાવવાથી નેકલેસ મળ્યો પણ હમણાં અગલો એક મારી ઘરે આવ્યો ફૂલ ઠંડી આખો ઢબુરાઈને આવ્યો આ હુદીની વાંદરા ટોપી એની માથે સ્વેટર મફલર અને પછી શાલ ઓઢાડીને બાઇક ઉપર આવ્યો રાત્રે એટલે મેં ઘરે આવ્યો એટલે કીધું મેં કીધું શું છે આગું ભાઈ કેમ ઠંડી કેવી મને કે ઠંડી ને મારો ગોળી વાંજરા ટોપી પછી મને કે વાંજરા ટોપી જે માથું ખંજવાળવાની જે મજા આવે ને સંસારનું બધું ચૂક મને કે એક બાજુ અને એક બાજુ એ કે આ ખંજવાળવાની બહુ મજા આવો જવાબ દે એમ મેં કીધું એ તો બધું બરોબર છે કડીક બેઠા એટલે મેં કીધું બીજું શું હાલે છે નવીનમાં એ કયો એટલે મને ફિલોસોફીની ભાષામાં જવાબ આપ્યો મને કે ભગવાને આપેલું બ છે ક્યાં પડ્યું એ ખબર નથી આવી અઘરી અઘરી એની વાત હમણાં એની દુકાને એક ભાઈ આવ્યા વાળ કપાવવા માટે આવ્યા છે એ ભાઈએ હાથમાં ટેટુ બનાવેલું ગિટારનું એટલે એ ભાઈનું ટેટુ હાથમાં જોઈને અઘોએ પૂછ્યું કે ગિટારનું ટેટુ બનાવ્યું હાથમાં એ કે હા એ કે તો તો તમે આમ ખંજવાળ આવતી હશે તો એ વાગતો હોય છે નહીં કે બોલાને એમ કયું ભાઈ નું આવ્યો તો વળી ઘડીક વાર બેઠા ચા પાણી કર્યા ને પાછી મને સલાહ આપી મને કે તમે તો શિક્ષક ધરમભાઈ મેં કીધું હા મને કે આમાં અંગ્રેજી શીખવું હોય તો અઘરું ને મેં કીધું અંગ્રેજી થોડુંક અઘરું શીખવામાં મને કે ટાઈમ તો લાગે ગા મેં કીધું હા ટાઈમ લાગે પણ મને કે શીખવામાં જ ટાઈમ લાગે હોય કે હા બાકી જોઈ કે પી લ્યો એટલે પીવામાં હા હેલું અને પીતા પછી બોલવામાં ઈથી હેલું હું મારા પતિ આગળ સાડી માગુ ને તો બે સાડી દે એટલે બીજા બેને કીધું એ કે હું મારા પતિ આગળ સાડી માગુ ને તો મને બે સાડી દે શબ્દ એનો ઈજ છે પણ ગુજરાતી ભાષાની મજા છે ભલે બેન કે બે સાડી બે આ કે બે સાડી બે હમણાં ગણિતના શિક્ષકો વચ્ચે ઝઘડો થયો બે શિક્ષક ગણિતના મહેતા સાહેબ એને ફરિયાદ લખાવી એ કે આ ભટ્ટ સાહેબે મને ત્રણ કિલોગ્રામ નું માર્યું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એટલે પીએસઆઈ સાહેબ વિચારમાં પડી ગયા ઈ કે બીજું બધું તો ઠીક વજનિયું એક કિલોનું જોયું બે કિલોનું જોયું પાંચ કિલોનું જોયું આ ત્રણ કિલોનું વજનિયું આવ્યું ક્યાંથી ત્યારે સાહેબે ચોખવટ કરી ઈ કે સાહેબ વજનયું તો પાંચ કિલોનું જ હતું પણ પહેલાં મેં એને બે કિલોનું માર્યું હતું એણે મને પાંચ કિલોનું માર્યું એટલે મારા તણ બાદ કરીને કીધું મેં

હે કે તારે બોલવું તું તો મને ભૂલી જાવ તો આ સોફા ઉપર ઊભી હોય રાખીને હું કામ ભૂલી ગઈ કેવો વિચાર એટલે મજા આવે સોફા ઉપર હોય ઊભી હતી ભાઈ પછી માથે બેઠા એક હાવ નવી વાત હાલો કહી દો તમે બધા ઘરના જ છો કોઈ અજાણ્યું નથી અહીંયા ઘર જેવું એટલે કહી દઉં તમારે બધાને ફક્ત હવારમાં છાપું વાંચો કે બેહતા બહેતાવરણ રાશિફળ વાંચો તો ખાલી રાશિના ભરોસે ન રહેવું રાશિના ભરોસે ન રહેવું મહેનત કરવી કારણ કારણ એ કે ઘણી વખત કન્યા રાશિવાળાને જ કન્યા નથી મળત કન્યા રાશિ વાળા કન્યા વગરના રહી જાય છે ધન રાશિ વાળા પાસે ધન નથી હોતું ઈ હું હા મારી રાશિ ધન છે એમ તો ધીરુભાઈ અંબાણી ની ધન રાશિ છે એની પાસે છે મારી પાસે નથી એટલે આપણે એ ભરોસે ન રહેવાય હા અને છેલ્લે સિંહ રાશિ હોય ઈ કુતરા થી બીતા હોય એટલે આ બધી રાશિ આવું છે જોકે આપણે પોતે જ રાશિ હોય પછી એમાં રાજી શું કરે બિચારી એમ ફેસબુક હતા બોલો ફેસબુક જોતા જોતા એ વરાળું કાઢતા હતા એ કે હારે ભણતા હતા ને ત્યાં મારી હારે હરકી વાત નહોતી કરતી અને હવે અડતાલીસની ઉંમરે પહોંચી ગયા પછી કે ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એનોય વાંધો નહીં મને કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે એનો વાંધો નહીં પછી કે આપણે જયારે ફોટો મૂકીએ ને તો આપણી ફોટાની કોમેન્ટમાં લખે કે વાવ લુકિંગ હેન્ડ સમય અચાણે આ બધું કરે છો તો ત્યારે હું વાંધો હતો એ પણ એક ભોળાનાથનો ભગત હો શંકર ભગવાન નો પાકો ભગત ભગવાનને પ્રાર્થના કરતો હતો પ્રાર્થનામાં ગીત ગાતો હતો એ કે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે ત્યાં મને તું સ્થાન આપી દે ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા એ કે બળના દીકરા અહીં ખાલી પંદર ડિગ્રી ઠંડી હોય તો ત્રણ ગોદડા ઓઢીને હોઈ જાજો છો અહીંયા કૈલાસના ખોપરા ઉપર માઇનસ પિસ્તાળીસ ડિગ્રી હોય જ્યાં વસે છે તું મને અહીંયા સ્થાન આપી દે રહી હકી હાલ અઘરું છે ખાલી કહેવામાં સારું લાગે પણ ભેગા મળીને સૌ વહેંચીને પી જાજો કારણ કે જગતના ઝેર પીવાને હવે કોઈ શંકર નહીં આવે અમારો અગલો હમણાં કહેતો તો મને કે આજે એ કે મેં પેરા ગોળીને મને કે મેં ઉલ્લુ બનાવી મેં કીધું એને કેવી રીતે ઉલ્લુ બનાવી મને કે મને કોઈ જાતનો દુખાવો નહોતો તોય ટીકડી પી લીધી મને કે ઈ તો હવે અંદર ગયા પછી ગોચા કરશે ને ક્યાં દુખે ક્યાં દુખે હવે હું આપણે તે દિવસ થી ઈ ભાઈ દારૂ પીવાનો ચાલુ કરી દીધો જુગાર રમવા મંડો ટૂંકમાં દુનિયાભરના જેટલા ખરાબ કામ હતા હલકા કામ હતા એ બધા ચાલુ કરી દીધા એ કે ગમે એમ થાય ના તું વાળો હા એટલો એ ક્રંટાળી ગયો કે અમુક અમુક હોય છે ખોપરીઓ હા ટુંડે તુંડે મત્રીપીના અને ગામના ગાળિયા કરવા જ નીકળ્યા હોય એને તમે કોઈ રીતે પોગી જ ન શકો હા કારણ કે અજબ આલમ છે ઈશ્વરનો એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા અને થોડી બુદ્ધિવાળા થોડા પણ ગાંડા કે ગામ નથી હોતા એક જણો ગામડા ગામની અંદર નકલી બે હજાર રૂપિયાની નોટના છૂટા લેવા ગયો ડુપ્લિકેટ ડુપ્લિકેટ બે હજારની ની છૂટા લેવા માટે ગયો એટલે દુકાનવાળાએ નોટ જોઈન કીધું કે ભાઈ આ નોટ તો ખોટી છે એ કે કેમ ઈ કે આમાં ગાંધી બાપુના ચશ્મા જ નથી ઓલો કે તો ચશ્માના બસો કાપી લે અઢારસો આપી દે તો ખીસ્સું નતું બોલો હા એ તો પોતડી પહેરતા એને ખીસ્સું જ નતું પણ અત્યારે દુનિયા કોઈ એવો માણસ ન હોય કે એના ખિસ્સામાં ગાંધી બાપુ નો જીવન આવું જીવન એ પોતે જ કેતા કે મારું જીવન મારો સંદેશ કહેવાની જરૂર જ હમણાં એક પ્રેમીએ પ્રેમિકાને પૂછ્યું કે તારે જીવનમાં શું જોઈ એટલે પ્રેમિકાએ કીધું કે રૂપિયા ઓલો કે રૂપિયા મૂક ઘડીક બાજુમાં બીજું શું જોઈએ ઓલી કે બાજુમાં પડેલા રૂપિયા પીને એક જણો ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો એક આરે પચીસ જણાને અડફેટમાં લીધા કોર્ટમાં કેસ આયલો જજ સાહેબે કીધું એ કે એક આરે પચીસ જણા ગાડી ભટકાડી તે બ્રેક નો મરાય કે સાહેબ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ એ કે પછી મેં જોયું કે રોડની એક બાજુ છે એ બે જણા હાલ્યા આવતા હતા એક બાજુ આખો વરઘોડો હાલ્યો આવતો હતો તો સાહેબ એ કીધું કે તો બે જણા એલા આવતા તો એ બાજુ જવા દેવા ને ગાડી એ કે સાહેબ મેં એ બાજુ જવા દીધી ઓલા બે જણા દોડીને વરઘોડામાં ભળી ગયા એમાં પછી યારે ભટકા ખરેખર છોકરી જોવા જાય ને ત્યારે અવાજ છોકરીનો રેડિયા કરતા ધીમો હોય આ બીજી જ્ઞાનની વાત છોકરી જોવા જાય ત્યારે એનો અવાજ રેડિયા કરતા ધીમો હોય ઘેરે આવ્યા પછી ખબર નહીં ક્યાંથી લાગી જાય અમુક લોકો ખરેખર જીવનમાં કાંઈ ન કરતા હોય ને એ જ હારું એ કાંઈ કરવા આવ્યા જ ન હોય અને કાંઈ ન કરતા હોય એમાં જ હારું પડ્યા રહેતા હોય બેઠા હોય નથી હલે નહીં હા પંસરવાળાની દુકાનમાં ટાયર પીડ્યા હોય ને બહાર એમ પડ્યા હોય પંચર વાળાની વાત યાદ આવી એટલે બીજી વાત પંચર પડે અને તમે ક્યાંક જતા હો પછી આજુબાજુ પંચર વાળાની દુકાન ન હોય થોડે સુધી તમારે બાઈક દોરીને જવું પડે કષ્ટી પડે પણ એની દુકાને પહોંચો એટલે તમને આશકારો થાય કે હાશ આન પંચરવાળો વાળો ચડાવે ટાયર ખોલે આપણને એમ થાય કે હમણાં પંચર કરી નાખશે પણ ટાયર ખોલ્યા પછી એ આપણને એમ કહે કે આમાં તો ટ્યુબ બદલવી પડશે આપણને એમ થાય કે આ નોર્મલ ડિલિવરી થવાની હતી આ સીઝેરિયન કરાવી ન જ રહે છે વિદેશની અંદર નું પ્રમાણ વધારે જો કે હવે તો આપણે ન્યાય એટલું થઈ ગયું છે હા કારણ કે આપણને વાયરો તો એનો જ વાયો છે પણ છતાંય પશ્ચિમમાં છૂટાછેડા વધારે થાય અને એનું કારણ એ છે કે ત્યાં લગ્ન પછી છે ને પતિ પત્ની એકબીજાને મળે જોડકા તો એકબીજાની ઓળખાણ કરાવે એટલે તરત જ લેડી હોય એમ કે મીટ માય હસબન્ડ આ મારો વર અને આપણે જ્યાં ઓળખાણ કરાવે ને ત્યાં જ બૂથ લાગી જાય એ કે આ તમાર ભાઈ મુલાકાતમાં ભાઈ બનાવી દે આગળ કઈ માથા ઓછું છે એનું કારણ આ રોજ વાત બગીચામાં પિંકી નો મળવાનો પ્રોગ્રામ ગોઠ્યો ભાઈ બગીચામાં જઈને બાકડા ઉપર ગોઠવાઈ ગયા બાજુમાં એક આંટી આવીને બેહી ગયા છોકરો તો એમના બેઠો રહ્યો પછી આંટીએ કીધું કે પિંકી ને મળવા આવ્યો છોકરો કે હલવાણા આ તો પિંકી મમ્મી લાગે છે કે આને ખબર પડી ગઈ છે ઘરે અને હવે મને ઠપકો દે કદાચ ઝઘડો થાય એટલે છોકરો બહુ સીધો સાધો થઈ ગયો કે ના ના આંટી હું તો કોઈ પિંકી પિંકી ઓળખતો નથી હું તો અમસ્તો અહીંયા બેહવા આવ્યો એ બેન કે આંટી વાળી નો થાય હું જ પિંકી છું એ ખબર પડી આ તો હલવાણા હા પણ જીવનમાં સાહેબ મિત્રો હોવા જોઈએ હા મિત્રો ન હોય ને તો જીવનમાં ઉદાસી આવે પણ સારા મિત્રો જીવનમાં કોઈ ઉદાસી ન આવવા દે એની એક નાનકડી એવી વાત જંગલમાં એમ થયું કે મારે કોઈ ભાઈબંધ નથી મિત્ર નથી મારે મરી જવું છે બહુ ઉદાસી છે હવે મારે જીવવું નથી પણ મરવું કેવી રીતે હવે ન્યાત કાંઈ લાઈટ નો હોય નકર તો ઓલ્ડરમાં આંગળી નાખીને મરી જાય વાંજરો ગળાફા કાંઈ લે એ કે મરવું કેવી રીતે વાંજરાએ વિચાર કર્યો એ કે હાવજ છે સિંહ જઈને એનો કાન મવડું એટલે આપણો કોળિયો કરી જાય એનું પેટ ભરાય અને આપણે મરી જાય સિંહ બરોબર બપોરનું મારણ કરીને હું તો વાંજરાએ જઈને હાવજનો કાન મળ્યો આન ડાલા મથો છે એ બેઠો થયો કોણ છે એ મૂર્ખ જેને પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું વાંદરો આમ જ ઊભો હતો એ કે મહારાજ હું શું માફ કરજો તમે જે સજા કરો એ મારે કોઈ ભાઈબંધ નથી એટલે મારે મરી જવું હતું એટલે મેં તમારો કાન મળ્યો હવે તમારે જે સજા કરવી એ કરી દો જ નહીં એમ થયું ઓહો એણે દઈને વાંજરાને કીધું કે તે મારો કાન મળ્યો તો એ કોઈ ભાડ્યું હતું કે ના બીજું કોઈ હતું નહીં એ કે તો હજી એકવાર કરી તો મજા આવી લે એ કે મજા આવી મારે ભાઈબંધ નથી એમ ટૂંકમાં કહેવાનો અર્થે કે એકાદ સારો મિત્ર હોય જીવનની નૈયા છે એ ઉદાસીમાં નોરીએ અને સરસ રીતે જીવન જીવી શકાય હા ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે જીવનમાં એકાદ મિત્ર હોય તો પૂરતું છે મિલાવ હાથ સાવ મેલો કે ગેલો માણસ હૃદયથી પવિત્ર હોય તો પૂરતું છે છોકરો ઘરમાં આવ્યો ને પપ્પાએ રાડ પાડી કે ક્યાં હતો અત્યાર સુધી અને છોકરાએ કીધું એ કે સિંહના ઠેકાણા ન હોય ટોય લાઇક મારી વાત હા ઊંગળી વાંચી ગયેલે ક્યાંક સ્ટેટસ તો પણ પુરુષ છે ને સાહેબ એ પરિણ્યા પછી વિદ્યાર્થી જ રહે છે પુરુષ પરણ્યા પછી વિદ્યાર્થી જ લે કારણ કે બૈરાને એમ લાગે કે એની માં છે એ એને શીખવાડે છે એની માંને એમ લાગે કે એની ઘરવાળી છે એ એને શીખવાડે છે મૂળ બેયના ઓલ્યા એમાં બિસારો પાસ તો કોઈ બી થાય જ નહીં પણ કદાચ કોઈ મહિલા જો તમારી વાત બે મિનિટની અંદર માની લે તો સમજવાનું કે માં કદાચ દસેક મિનિટમાં માની જાય તમે જે વાત કહેવા માંગો છો ઈ તો ઈ તમારી બહેન હોય શકે કદાચ વીસ મિનિટમાં જો તમારી વાત માની જાય તો એ તમારી દીકરી હોય શકે પણ તમે વારંવાર કહ્યો અને છતાંય ન માને તો એ બેરી હોય કે દર વખતે પછી પત્ની નો આવે વૈશુમાં લ્યો એનો કઈ વાંક નિશર ન ને એમ કે પછી એ જ હોય દર વખતે ન હોય હે એ તો બોલતા પેલા સમજી જાય કે તમે હું કેવા માંગો છુ બોલો ને આખું સમજી જાય બે ને છાપું વાંચતા વાંચતા એને પતિ ને કીધું કે આમાં લખ્યું છે પેપરમાં એ કે પચીસ ટકા સ્ત્રીઓ છે ને એ માનસિક રોગની દવા લે છે એટલે ભલે ભાઈ કીધું એ કે તો તો બહુ ભયંકર કહેવાય એ કે એમાં શું ભયંકર કહેવાય ઈ કે 75% દેમ નામ રખડે છે કે ભાઈ ઘરવાળીને કીધું ઈ કે હવે હું તને ક્યારેય ઝઘડો કરવાનો મોકો નહીં આપું ઈ બેને કીધું હું તમારા મોકાની મોહતાજ નથી હું તો આત્મનિર્ભર છું મે વંદન છે સ્ત્રીઓને ટીકા નથી કરતા આપણે વંદન કરી કારણ કે શક્તિ છે એનો અમને બધાને અનુભવ છે પણ તમે જોજો ફેસબુકમાં લેડીઝની પોસ્ટ હોય અને જેન્ટ્સની પોસ્ટ હોય લેડીઝની પોસ્ટ હોય ને તો આમ જાણે પ્રાઇવેટ હોસ્પિટલ હા માર્કિંગ કરજો ઓબ્ઝર્વેશન છે લેડીઝ કોઈ પોસ્ટ કરે ફેસબુકની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર એટલે જાણે પ્રાઇવેટ હોસ્પિટલ ત્યાં જેવું વાતાવરણ હોય એમ ટાઈમ સર લાઇક કોમેન્ટ બધું આવી જાય હા ડોક્ટર ને વોર્ડ બોય થી લઈ અને આખો સ્ટાફ જરૂર ન હોય તોય બે વાર આટા મારી જાય અને જેન્ટ્સની કો એ સરકારી દવાખાના જેવી દર્દીની આગળ ડોક્ટર તો ઠીક કોઈક હગોય આવે તો આવે નકર નો આવે પણ આવી શિયાળાની ઋતુ છે એટલે ઠંડીમાં બાથરૂમની અંદર આઈ ઓબ્ઝર્વેશન છે સાંભળજો બાથરૂમની અંદર જો કોઈ નાતા નાતા ફિલ્મનું ગીત ગાય તો સમજી લેવાનું કે બાથરૂમમાં પાણી ગરમ આવે છે આને જો નાતા નાતા બાર તમને હર હર ગંગે હર નર્મદે હર કાવેરી એવું સંભળાય તો સમજી લેવાનું ભાઈ એ ઠંડા પાણીથી નાય છે કારણ કે ભીડ પડે તે જ આપણે ભગવાનને યાદ કરીએ નક્કી સુધ જબ ભીડ પડી વજન બહુ વધી ગયું છે ખાવામાં થોડુંક ધ્યાન રાખો ઈ કે ભાઈ મારું બધું ધ્યાન ખાવામાં જ હોય છે એકાકા હોસ્પિટલમાં દાખલ થયા એટલે નર્સ બાટલો ચડાવવા માટે આવ્યા એટલે કાકાએ પૂછ્યું કે બેન ઈ શું છે એટલે નર્સે કીધું કે કાકા ઈ એની અંદર છે ને વિટામિન છે અને તમને છે ને જમવા જેટલી શક્તિ મળશે આ બાટલો ચડાવવાથી એટલે કાકાએ કીધું કે તો ઈ પૂરો થાય ને એટલે પછી એક છાશ નો બાટલો ચડાવી દેજો મને જમ્યા પછી હું છે કે છાશ પીવાની ટેવ છે તો ઘેરે રહેવાય અઘો હમણાં અમારો ગયો ડૉક્ટર સાહેબ મને ઈ કે બે મહિના પહેલા તાવ આવ્યો હતો ડોક્ટર કેતો હવે શું છે એ કે કાંઈ નહી તે કીધું તું કે હમણાં નાહવાનું નથી તો મને એમ થયું કે કઈથી નીકળો તો પૂછતો જા આઘો બે 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 મહિનાથી નાયો નથી કોરોના એ બહુ કૌરવા આપણને અને પછી હવે તો વેક્સિનનો દોર શરૂ થયો નવી નવી વેક્સિન બધાય બીવે હા એક સમય હતો કે બાપા છોકરાઓને લઈને વેક્સિન મુકાવવા જતા રસીકરણ માટે આમાં ઊંધું છે છોકરાઓ બાપાને લઈને જાય છે આ કારણ કે બધી રસી હતી એ બચપનમાં લેવાની હોય ત્રિગુણીને ધનુરની ને ટીબીની બધી આ એક જ એવી છે કે પચપન માં લેવાની પચા પછી હજી તો પાછી થોડીક જૂની થાય ને પછી બહુ મજા આવશે આ રસીની એમાંય તે અમુક અમુક તો શોખીન છોકરી હોય છે એ પાછી દુકાને જઈને કહે છે એક ચોકલેટ ફ્લેવર વાળી રસી આપો ને હા આવશે આમાં ફ્લેવર આવશે આજે તો નવું નવું છે એટલે બધા બહુ બીવે છે લેવાનું કહી એટલે કે આમાં કાંઈક રિએક્શન આવે તો વળી સાસુ એમ કે નહીં હો પેલા અમારા વોવને આપો વોવ પાછા એમ કે નહીં હો પેલા બા ને મૂળ બીક એવો કાંઈ પ્રેમ ઉભરાય નથી જતો પણ આમાં સૌથી વધારે હલવાણું કોણ એ હું તમને કહું કે સરકારે જાહેરાત એવી કરી કે પચાસ વર્ષથી ઉપરની ઉંમરના હોય એને સૌથી પહેલાં રસીકરણ કરવાનું છે એટલે અમુક બાયુ કે જે જ છે ઉંમર તો કે પાંત્રી બીજા વર્ષ હે તો કે પાંત્રી ત્રીજા વર મૂળ થી આગળ જ નથી વધી હવે છે ખરેખર પંચાવન ની પણ પંદર વર્ષથી થી પાંત્રી અટકેલી છે તકલીફ નો લે તોય તકલીફ હા કારણ કે જો નો લે તો જીવનું જોખમ લઈ લે તો પછી અત્યાર સુધીની આબરૂનું ભલામણા શું કરવું હમણાં એક પ્રયોગશાળાની અંદર એક શિક્ષક પ્રયોગો વિશે બધું સમજાવતા હતા એમાં એ ગ્રહ વિશે સમજાવતા હતા આકાશની અંદર બધા ગ્રહો વિશે ભણાવતા એ વિજ્ઞાનના શિક્ષક બાજુમાંથી ગુજરાતીના મેડમ આવ્યા ટીચર એણે આવીને સીધો ઈ ગ્રહો વિશે ભણાવતા હતા એમાંથી મંગળ ગ્રહ ઉપાડ્યો ઉલાડીને ઘા કર્યો દિવાલ ભટકારીને તોડી નાખ્યો એ કે આ જ નડે છે આના હિસાબે કે મારા લગ્ન નાખતા મૂળ એને મંગલ નડતો તમે તો નિશાલ નું નુકસાન કર્યું મોબાઈલ બહુ મજાની વસ્તુ છે એ આમ તમને એકલા પડવા જ દેતો અને ભેગા બે હવા જ દેતો આ તો કામ ટૂંકી વ્યાખ્યા હમણાં તો એક પપ્પા ને છોકરી ને ખીજાતા કે બંધ કરો હવે આ બધું બંધ કરો ભણવામાં ધ્યાન આપો આ ફેસબુક બંધ કરો ઇન્સ્ટાગ્રામ બંધ કરો છોકરી કે પપ્પા મારે બંધ કરું પણ ઢાંકણું નથી ઓર્ડર આપ્યો જેવો ઓર્ડર દીધો તરત જ ઈડલી સંભાર ની પ્લેટ હાજર એટલે ઓલા ને લાગી લાગે વેટરને વેટર ને બોલાવીને કીધું કે આટલી બધી ફાસ્ટ ઝડપી સર્વિસ તમારી હોટલમાં કે ફાસ્ટ બાર ઝડપી બડપી કાંઈ નથી જે ગ્રાહક આવે પંદર મિનિટ સુધી મેનુ કાર્ડ જોયા કરે એટલે અમે રસોડાની અંદર ઈડલી સંભાળની ડીશ તૈયાર કરાવી જ નાખીએ કારણ કે સસ્તામાં સસ્તી ઈટ ડીશ છે અમને ખબર જ પડી જાય કે આ આનો જ ઓર્ડર દે હા ખાલી મોટું જોઈને કહી દઈ ભલા મને આને કહેવાય કહેવાય છે એક નો યોર કસ્ટમર તમારા ગ્રાહકને એક બેને એના પતિને કીધું કે તમે રાતે આમ છે ને આપણે હું તો મારી બાજુ મોઢું રાખીને કે તમે હું ને ત્યારે મોઢું મારી તરફ રાખીને હુઓ મને બીક લાગે છે ઓલો કે પછી મને આખી રાત બીક લાગે એનું હું અમુક અમુક તો બહુ હલવાનો છો હા હમણાં બે બેનું વાતું કરતા હતા બોલો એ કે મારા ઘરવાળા છે ને એ કે કેબીસી ના અમિતાભ બચ્ચન જેવા છે ઈ કે કેમ ઈ કે જારે હું પૈસા માંગું તો તરત મને પૂછે ઈ કે તમે આટલી બધી ધન રાશિનું શું કરશો બચ્ચન સાહેબ એ બોલો એ બધાય જે આવ્યા હોય રમવા માટે બધા ખેલાડીને પૂછે કે તમે આટલી બધી ધનરાશિનું શું કરશો ઈ એક એક એપિસોડના કરોડો રૂપિયા લે આપણે કોઈ દેન પૂછ્યું તમે એટલી બધી ધનરાશિનું શું કરશો મા નાયક છે વંદન છે પણ એક છોકરીએ એના જૂના પ્રેમીને જોઈને કીધું એ કે કાલ મારા લગ્ન છે આગલા દિવસે એ કે કાલ મારા લગ્ન છે તું મારી જિંદગીમાં પાછો શું કામ આવ્યો અને છોકરાએ કીધી કે આગી જાય કે ડીજે નો ઓર્ડર મળ્યો અમારે ધંધો એ ન કરવો હરી વાય વાંહી કે અમારે કે શું કાંઈ થઈ જાઉં હા માનવજો અભાવ અઘરો છે તમે દિવાળીમાં કબાટ ખોલો એટલે સાહેબ તમને બધાય કપડા જૂના જ લાગે નવા લેવા પડશે હોળીમાં કબાટ ખોલો ધૂળેટી ઉપર તમને બધાય નવા જ લાગે આમાંથી તે કંઈ બગાડવા દેવાના છે કપડા બધા એના એ જ છે પણ સમય ની કિંમત છે ને હા શિવલિંગ પાસે સાપ નીકળ્યો હોય તો લોકો તરત પગે લાગે એનો એ ઘરમાં નીકળે અગો હમણાં કહેતો હતો એ કે મારા બાપાએ મને બહુ માર્યો કે મેં કીધું પણ તે એવું કર્યું હું તે તને ઢીબડ્યો મને કે કાંઈ નહીં હું ને મારા બાપા બે કે ગામમાં ગયા હતા તે કરિયાણાની દુકાનેથી થોડીક વસ્તુ લેવી હતી તે કરિયાણાવાળા ન્યાય ગયા તે વળી મને એમ થયું કે વેફર લઈ લો તો મેં બે વેફરના પડીકામાં ગયા તો દુકાનવાળાએ કીધું એ કે પ્લાસ્ટિકના ગ્લાસ કેટલા આપું મૂળ મથરાવટી વટી મેલી ને સમજાઈ જાય છે એની મજા આવે બોલો એક ભિખારી માંગણ એક કારમાં બેઠી હતી શેઠાણી એની પાસે જઈને કીધું કે મેડમ એક દસ રૂપિયા આપો એટલે તરત એ બેને દસ રૂપિયા આપી દીધા અને પછી ઓલો ભાઈ માગણ હતો એ હાલતો થયો ને હાલતો થયો એટલે આ મેડમે કીધું કે એ બાબાજી કે કાંઈક દુવા તો દેતા જાવ દસ રૂપિયા આપ્યા એટલે ભિકારી એ કીધું એ કે BMW માં તો બેઠી છો જાડી હવે તારે હું એ કે રોકેટ માં બેહું દુવા એય તો લે હા નો દીતા હો તો પણ 20 વર્ષ પછી સ્કૂલમાં સાથે ભણતા હતા એવા લોકોએ વોટ્સઅપ એક ગ્રુપ બનાવ્યું એ બધા ભેગા મેળા ગ્રુપમાં વાતચીત થઈ એમાં એક ભાઈએ એક એની જૂની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હાય ડિયર હાવ આર યુ આટલો મેસેજ કર્યો એટલે સામેથી રિપ્લાય આવ્યો એ કે મમ્મીના લગ્ન થઈ ગયા છે લગ્ન થઈ ગયા છે અંકલ હવે તમે લગ્ન કરી લો મમ્મીનો ફોન મારી પાસે છે ઓનલાઈન ભણવાનું હાલે છે ને એટલે મજા આવે દારૂ નો બંધાણી હા પાકો બંધાણી હવારમાં છાપુ લઈને બેઠો હતો આમ છાપુ વાંચતો હતો એટલે છાપામાંથી એક પેમ્પલેટ નીકળ્યું પેમ્પલેટ નીચે પડી ગયું એટલે એની પત્ની બાજુમાં બેઠી હતી એણે એ પેમ્પલેટ ઉપાડ્યું એની માલિકા લખ્યું દારૂના બંધાણી છો એ બેનની આંખું ચમકી કારણ કે ઓલો ઓમ જ બેઠો હતો શું તમે દારૂના બંધાણી છો તો તાત્કાલિક અમને કોલ કરો અમે તમારી જરૂર મદદ કરીશું એટલે એ બેને કીધું એ કે લગાડો આમાં ફોન કે ભાઈ રેવા દે નહીં કે ના ના લગાડો ઓલો કે પણ નથી કરવો ઈ કે નહીં ફોન લગાડો કીધું ને બહુ જીદ કરી એટલે ઓલા ભાઈ ફોન લગાડ્યો એટલે હામેથી તરત અતે અવાજ આવ્યો ઈ કે બોલો બોલો સાહેબ હું રઘુ બોલું છું વિસ્કી આપી જાવ કે વડકા મદદ કરશું પણ આવી ઓલો કે હું તને ના પાડતો તો કે રહેવા દે તું નો માની હમણાં એક બાપા એને છોકરાની તલાશી લીધી ખિસ્સામાંથી સિગરેટ માવો છોકરીઓના નંબર આવું બધું નીકળ્યું બાપા કે આ બધું ક્યારથી શરૂ છે છોકરો કે ખબર નહીં પપ્પા એ કે આ જેકેટ તો તમારું છે હા ને પણ ભારતમાં અમેરિકામાં ફેર શું ખબર અમેરિકામાં જો કોઈની પત્ની ખૂબ હોશિયાર હોય તો એ લોકો વાત કરે એકબીજાને પરિચય કરે વાતચીત કરે તો એમ કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ એ બહુ હોશિયાર છે એમ અને આપણે ને જો ગુજરાતીમાં હોય તો ફલાણી ની બહુ તો બધાને વેસી ડાળિયા ખાઈ જાય એવી લે વખાણ કરો જો કે બેન ટીવી ના શોરૂમ માં ગયા ટીવી નો ભાવ પૂછ્યો કે ભાઈ આ ટીવી કેટલાનું છે એટલે ઓલા દુકાનવાળાએ કીધું કે ચાલીસ હજાર રૂપિયાનું એ બેને કીધું કે એવું તો ખાસ શું છે આ ટીવીમાં એટલું બધું મોંઘું દુકાનવાળો કે બેન આ ટીવી છે ને લાઈટ વહી જાય ને એટલે તરત એની જાતે બંધ થઈ જાય કે તો પેક કરી દો પત્નીએ કીધું એને પતિને કે આખી દુનિયા ગોતવા જાવ ને તોય તમને મારી જેવી નહીં જડે એનો વર્ગ એમ લાગે હું ગોતવા જાઉં તારી જેવી આવી બીજી છોકરો છોકરી જોવા ગયો એટલે એને પૂછ્યું કે શું કરો છો ઓલો કે હું લેખક છું એમ કે હા શું લખો છો એ કે નાઈસ ડીપી પૂછું કે ક્યાં જશો ખબર નથી કે કરફ્યુ છે એટલે ઓલા એ કે સાહેબ ખબર તો ઓલા નાખે જ પડી ગઈ હતી કે કરફ્યુ છે અટાણે તો એ કે હું આયો ડેક્સ લેવા જાઉં છું ગામના એક બાપા ગયા હતા કરફ્યુ નો સમય બાપાને કઈ ખબર નહીં શહેરમાં ગયા ગામડે થી આવેલા અને ઉભી બજારમાં એકલા આવેલા જાય બાપા એટલે પોલીસે રોકાઈ કે બાપા ક્યાં છો એ કે ભાઈ મારી દીકરીને ઘરે આવશો એ કે ગામડેથી આવું છું કે પણ ખબર નથી કરફ્યુ છે એ કે ભાઈ ઈ અમને ન ખબર હોય અમે ગામડામાં રેવી કરફ્યુ કેવો હોય એ આપણે ભાડ્યો નથી એટલે બાપાને ખરેખર ખબર નહીં એમ માનીને પોલીસવાળાને એમ થયું કે હાલો હવે આને ઠેકાણે પોગાડી દઈએ ખોટા ન કરો આપણે હાંસવવા પડશે ક્યાં રહે છે તમારી દીકરી એટલે બાપાએ તરત એક સોળાઈ ગયેલી સીઠી કાઢી કાગળિયું સરનામું દેખાડ્યું કે ફલાણી સોસાયટીમાં આ એરિયામાં તે પોલીસવાળાને એમ થયું કે હાલો ને પોગાડી દઈએ જીપમાં દાદાને પોગાડી આવ્યા ઠેઠ અને ઠેઠ પોગાડી આવ્યા પછી દાદાને કીધું એ કે દાદા તમારે આવવું તો પડશે પાછું અમારી હારે આમ આવી રીતે કરફ્યુમાં નીકળાય નહીં તમારાથી જાઓ તમારો જે સામાન હોય મૂકીને કહીને તે દાદા અંદર બે ડોર બેલ ખકડાયો અંદર થી ખોલ્યું બાપા માલપાઈ ગયા પોલીસ વાળા પછી બાપાનો હાથ પડ્યો ઘણી વાર સુધી આવ્યા નહીં ત્યારે કીધું બાપા બહાર નીકળો બાપા કે બહાર ન નીકળાય કરફ્યુ છે પત્નીએ ફરિયાદ કરી અને પતિને ઈ કે તમે મારો બર્થડે કેમ ભૂલી ગયા હા જો ખરેખર લગ્ન જીવનમાં તમારે જો દાંપત્ય જીવન સુખી રાખવું હોય ને તો એક એનિવર્સરી અને એક એનો બર્થડે આ બે તારીખ ગમે લખી નાખવી હા એ બેને કીધું કે તમે મારો બર્થડે ભૂલી જ કેમ ગયા અને ત્યારે એના ધણીએ જે જવાબ આપ્યો ઓ હો ધનુ રૂપડે ઓ એને એને ઘરવાળીને એમ કીધું એ કે અરે ગાંડી તારો બર્થડે હું કેમ કરીને યાદ રાખું એ કે તારો બર્થડે હું કેમ કરીને યાદ રાખું તને જોઈને લાગતું જ નથી કે તારી ઉંમર વધી છે એને એને ઓગળી ગયું એટલે એને એમ થયું કે હમણાં ડોલમાં ભરવી પડશે ઈ કે રહેવા દો રહેવા દો ઉભા રહ્યો એ કે એટલી બધી ભાવ વિપોર થઈ ગઈ ને એ કે હું તમારી હાટું છે ને પીઝા બનાવ્યા છે ને ચોકલેટ બનાવી છે ને લેતી આવી બાદ કોનું ભૂલી ગયું હું આવડવું જોઈએ પત્નીએ પૂછ્યું કે આખી દુનિયાનો વજન કેટલો હશે હે એ કે મને બેઠા બેઠા વિચાર આવ્યો એટલે એના ધણીએ કીધું એ કે એસી કિલો બસ એ શીખી લો એ જ લો જ નહીં કેમ કે તમને કેમ ખબર પડી કે ગાંડી તું જ મારી દુનિયા દરેક ગામડાની અંદર આ એક ઓબ્ઝર્વેશન છે દરેક ગામડાની અંદર એક બાબા એવા નીકળશે જોવાની છોટ એક ગામ ખાલી નહીં હોય દરેક ગામડાની અંદર એક એક બાપા તો એવા નીકળશે કાં તો ભૂતની ની બથો બથોબથ બાધ્યા છે અને કાં તો ભૂતે એની પાસે બીડી માગ્યું હોય આવા બાબા એ કોઈ ગામના સ્વરે તમને માટે ઉત્તરાયણની અંદર એક સરસ મજાનું કામ થાય આ એક જ તહેવાર એવો છે કે એમાં તમારે તમારી ઝઘડાળું કર્કશા પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડી દેવાનો પછી પછી કલાકો સુધી તમારી આંગળીના ઈશારે નચાવવાની ટીલ દેવાની ખેંચવાની ઢબાડવાની જે કરવું હોય એ તમે કરી શકતો માત્ર અને માત્ર આવો અદભુત આનંદની અનુભૂતિ ઉત્તરાયણમાં લઈ શકે વાસ્તવમાં તો શક્ય નથી આન જો કપાઈ જાય તો કહેવાનું હાશ ગોય જેને મળે એની પણ આ બધી વાતો છે સાહેબ આ બધી વાતો છે બાકી સ્ત્રી પતંગ એટલે નથી ઉડાડતી કે એને ઉડાડતા નથી આવડતું એ કારણ છે ના ઈ ફિરકી એટલા માટે પોતે પકડે છે ને પતંગ તમને ઉડાડવા દે છે કે ઈ પોતે ધ્યાન રાખે છે કે આને કેટલીક ઢીલ આપવી કંટ્રોલ એના હાથમાં છે અને ઇથી આગળ વધીને આપણે વાત કરું કે કાબુ રાખવો પુરુષ ઉપર ઈ એને ગમે છે એટલે ઈ ફિરકે પોતાના હાથમાં રાખે છે અને સ્ત્રી છે ને ઈ સારથી જેવી છે ઈ પોતે લડતી નથી ઈ પોતે કોઈ દિવસ લડતી નથી પણ તમારા વિજયમાં એનું કૌશલ્ય જરાય ઓછું નથી વાહ વાહ એટલે ટીકાની કોઈ સવાલ નથી ખૂબ મહાન છે સ્ત્રીઓ આપે વધાવ્યા વાતને ખૂબ આનંદ થયો પણ એમણે એક છોકરીએ કીધું એને પપ્પા નહીં કે પપ્પા હું મારી ફ્રેન્ડના ઘરે વાંચવા જાઉં એને પપ્પા કે એ રહેવા દે આઈ નાઈ વાંચ તારે જેટલું વાંચવું હોય એટલું પણ એ કે જાવ દઉં વાંધો છું એ કે ના રે ના તારી મમ્મી ઘરે આવું કઈ મને મળવા આવતી હતી આપણે રિપીટ ટેલિકાસ્ટ નથી કરવું આમાંથી અમે પસાર થઈ ચૂક્યા છે ચાલો સાથે મળી અને ભગવાનના વારસ બની જઈએ ચાલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ શરત માત્ર એટલી કે સૌ પ્રથમ માણસ બની જાય દુનિયાના તમામ પશુ પક્ષી છે એને ભગવાને બનાવ્યા છે આડા હાલે છે બધા સીધા માણસને એકને જ ભગવાને બનાવ્યો છે સીધો વળનો દીકરો હાલે આડો માણસ અઘરો છે નથી એક બહુ જૂની વાત છે હોટલમાં એક જણે ઓર્ડર આપ્યો એટલે હોટલ માલિકે કીધું એક થોડી વાર રાહ જોજો દુકાનમાં કોઈ માણસ નથી એટલે ઓલા વ્યક્તિએ એમ કીધું કે ભલામણા ઘડીક વાર તું માણસ થઈ જા ને હા સમજવા જેવું છે ઘડીક કે તું માણસ થઈ જા માણસ તો છે પણ માણસાય વાળો માણસ એની વાત છે હમણાં અગા મને કીધું મને કે હું દરરોજ બપોરે ત્રણ કલાક આરામ કરું છું મેં કીધું સારું કહેવાય એનો અર્થ એવો થયો કે તું બપોરે ત્રણ કલાક સુઈ કે ના ના એ ત્રણ કલાક મારી ઘરવાળી સુઈ જાય એટલે મારે આરામ બાકી તો જાગે એટલે તરત ધંધે લગાવે પરણેલી મહિલાઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ હું ખબર મારે એને પૂછવું પડે આરામ બરોબર જો કોઈ પૂછતી હોય અને દીવલા પુરુષો દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ આમાં અમારે એને કઈ પૂછવાનું ન હોય હા એને પૂછ્યા વગર તો પાણી નથી પીતો બે જગ્યાએ હાલ આપણે કઈ પૂછવાની જરૂર નહીં એમ પાસે બહાર ફાંકા મારતા પૂછ્યા વગર તો પૂરા તો ઉમરો નથી ઓળંગી એક તો બે ને કીધું એને કરવાની કે તમે પછી છે ને ગમે તરત તમારે જલ્દી એમ ફટાફટ સોરી નહીં કહી દેવાનું બોલો કે કે પણ તો એમાં તને શું વાંધો ના એમ નઈ પછી અમારો ઝઘડવાનો મૂળ વયો પણ બે હજાર ને એકવીસ ની સાલમાં જેને લગ્ન હશે ને તો લગ્ન માટેની જે જાહેર ખબર આવશે ને એ કાંઈક આવી હશે સુશીલ અને સંસ્કારી કન્યા જોઈ છે નીચે વેક્સિન કન્યાને પ્રથમ એક દાદાને પૂછ્યું હમણાં એ કે હે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા હોમદુવા જેવો છો છોકરાએ કીધું એ કે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા દાદાએ કીધું એ કે હું ગુજરી જાઉં પછી તને ખરેખર દુઃખ થાય ને એટલે બાકી તો પૈસા આવી જાય સમજવા જેવું ઘણું છે નાની નાની વાતોમાં હા વાતળીઓ વગતાડિયો અને જણ જણ જુદેર્યું આ તો જેડા માનવી અને તેડી તેડી વાતળીઓ અને વાતળીયો વગતાડિયું જણ જણ જુદેર્યો હજી તો એક પૂરી ન થઈ ત્યાં દૂધી એવું પડ્યું

એ કે કેમ એ કે એક મારશે તો બીજી બચાવશે પછી એક રાતે કવિને સપનું આવ્યું એકે પકડી રાખ્યો તો ને બીજી ધબધબાવ છે કવિ કે આ ધંધો થઈ રહ્યા જેવો નથી એક છોકરો બજારમાં નીકળ્યો તો એક દુકાનવાળા ભાઈને કીધું એ કે ભાઈ ગોરા થાવાની ક્રીમ રાખો છો ઢોળા થવાની દુકાન વાળો કે હા છે એ તો લગાડીને બે ને દુકાનમાં ડેટોલ રાખો ડેટોલ એ કે આ ડેટોલ છે એ તો એનથી હાથ ધોઈ ને એક કિલો ખાંડ આપો જોતું હું માગે હું અઘરા છે છોકરા હા એક છોકરો તો રાતે ગાડી ચલાવતો હતો અને ફૂલ સ્પીડ સ્પીડમાં ગાડી ચલાવતો હતો હાથ ઊંચો કર્યો અને છોકરાએ અચાનક બ્રેક મારી અને બ્રેક મારતા જ એનો પગ ગોદડાની બારો પણ પતિ પત્ની ને હવાર હવાર માં ઝઘડો થઈ ગયો બે જણા એટલે એ બેને કીધું એ કે તમારી ખામી ગણાવવા બેહું ને તો હજાર નીકળે એ ભાઈ કે હા ને એટલે જ મને સારું મળ્યું ન મળ્યો પપ્પાએ છોકરાને કીધું કે ગણિતનું ટ્યુશન કેમ નથી રખાવું તારે જરૂરી છે ગણિતનું ટ્યુશન શું કામ નથી રખાવવું એટલે છોકરાએ કીધું કે પપ્પા ગણિતની ટ્યુશન શું રાખીને ફાયદો કે સાહેબ જ એમ કહેતા હોય કે ચાર ને ચાર આઠ થાય ઈ એ બરોબર છે એ પાસે કે પાંચ ને ત્રણે આઠ થાય એ પોતે જ ઈ કે કન્ફ્યુઝનમાં છે એ કે મારે શું ગણિત રાખ ઓકે પૂછ્યું કે લગ્ન એટલે શું હે કે લગન એટલે શું તો કે રોડ ઉપર સીટીઓ મારતો છોકરો જે દિવસથી કુકરની સીટીઓ ગણતો થઈ જાય લગન લગન આનું નામ સાયન્સનો એક નાપાસ વિદ્યાર્થી સાયન્સનો નાપાસ વિદ્યાર્થી લખતો તો પ્રેમનું સર્જન નથી થતું પ્રેમનું વિસર્જન પણ નથી થતું એ તો ફક્ત એક્સ ને છોડી અને નેક્સ્ટ માં સંયોજન પામે છે આ એની ભાષા હતી પણ પત્ની એ કીધું કે જ્યારે પણ હું તમને કઈક મારતી હો જ્યારે હું તમને કઈક મારતી હો હાણસી વેણું તપેલી ત્યારે તમારે આ ઓ એવા એવા અવાજ નહીં કરવાના એ કે એવી રાડું નહીં પાડવાની પાડોશી ને શું લાગે ભલામણ આઈ કે ત્યારે તમારે છે ને વાહ સરસ એમ બોલવાનું બાજુવાળા ને એમ લાગે કે હા આના વખાણ કરે એટલે પણ ચાઈનામાં લોકો છે ને બીજા લગ્ન નથી કરતા આપણે અહીંયા બે બે લગ્ન કરવાની પ્રથા ચાઇનામાં નથી કરતા શું કામ ખબર ઓલા એમ કે એ કે નવી આવવાની છે યાની જેવી જ આવવાની મોટા બધાને હરકાર આપણે ભૂલી જાય ઈ કે એની કરતા હા બરોબર છે એક હોવે કીધું એના સાસુમાં ને કે બા ઈ કે હું બહાર પાર્ટીમાં જાઉં છું એટલે સાસુએ કીધું નાય હો આ બધું મારા ઘરમાં નહીં હાલે એટલે હોવે કીધું એટલે જ બહાર જાઉં છું કે જાશી પાકું જો ભાઈનો ફોન જેન્ટ્સનો ફોન ભાઈના જ હાથમાં હોય પોતાનો ફોન પોતાના હાથમાં તો જમતા જમતા એક કલાક થાય હરવાર ફોન હરવાર જમવાનું કલાક જેવો સમય લાગી શકે પણ જો ભાઈનો ફોન ભાભીના હાથમાં હોય તો બે મિનિટમાં જમવાનું પૂરું

હા આવી ઠંડીની અંદર આઈસ્ક્રીમ વાળાની દુકાને જઈને એક કપ આઈસ્ક્રીમ માગો ને તો આજુબાજુ વાળા આપણે હમું એવી રીતે જોવે કે જાણે આપણે અડધો કિલો ગાંજો માગ્યો હોય એટલે ભાઈ અમારે ખાવ છે શિક્ષકે વર્ગમાં કીધું કે જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરી હોય ને તો એ હાચી જ પડે એટલે એક વિદ્યાર્થી કીધું કે ખોટી વાત છે ઈ કે કેમ ઈ કે તો ઈ કે તમે અત્યાર સુધી જીવતા જ ન હો છોકરો એક દી બેઠો બેઠો વાત કરતો હતી કે હું જે દી કે વિચારું કે આજ મારે કાંઈક સારું કરવું છે આજ મારે કાંઈક મોટું કામ કરવું છે તે દી ઘરના મને બધા ગેસનો બાટલો લેવા મોકલી દેશે સમય નથી મળતો હે અને એવા માહોલ ની અંદર આપણે છીએ ત્યારે પતિ પત્ની વાતો કરતા કરતા એક નાનકડી એવી વાત કરવી છે જે દંપતીને અર્પણ છે કાયમ માટે કહી કે પતિ હોય એક મતા તો થાય સરગા પરમા સતા બે જણાની એક મતી હોવી જોઈએ વાતો કરવામાં જોક્ષમાં નિર્દોષ હાસ્યમાં કદાચ અમે ગમે કહેતા હોય પણ સાંભળજો બંને એકબીજા માટે કેટલા પૂરક છે કે નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી હા આ તો તને જોવા આવ્યો અને તું ચડી હું પણ પ્રેમમાં પડ્યો તું પણ પડી પછી લગ્નની સહેનાઈની વાગી ઘડી આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી પછી તો એકબીજાની એટલી પડી કે ચાલતું નહીં એકબીજા વગર એક પણ ઘડી પ્રેમની વરસાવી એવી જડી કે પછી છોકરા થયા ને તું એમાં પડી મને પછી તો ધંધાની એવી ચાનક ચડી ક્યાં વહી ગઈ એ ઘડી એની ખબર ન પડી અને જાણે કોઈની નજર પડી પછી આવી એવી ઇમોશનલ ઘડી પછી તું કેવા લાગી કે નથી તમને કાંઈ મારી પડી અને તું ઇમોશનલી રડી જાણે મારી ઉપર તો આફત પડી થોડી રકજક થોડીક જીભા જોડી આવી ગેરસમજની ઘડી અને કહેતા તને મારી નથી પડી મને ન ચાલી વધારે લડા લડી કારણ કે પિયર જતી ત્યારે ખબર પડી કે આ તો કેવી આદતો પડી કે ચાલતું નથી એક બીજા વગર એક પણ ઘડી જ્યારે પિયર જાય ત્યારે ખબર પડે સાહેબ બાકી વાતો થાય હાસ્યની અંદર વાતો થાય દાખલા દેવાય જોક્સમાં આવે પણ સાથે હોય ત્યારે ભલે થાતી લડા લડી સાથે હોય ત્યારે ભલે થાય લડા લડી પણ મનથી તો હોય ખરેખર એક બીજાની પડી લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી ઉમર થાય ત્યારે જ સાચા પ્રેમની ખબર પડી યાદ કરી જીવનની હરેક ઘડી બંનેમાં એક હાથે તાળી પડી ખુશીથી બંનેની આંખો રડી જીવનના અંતમાં આ વાસ્તવિકતા જડી કે છીએ બંને એકબીજાની છડી છીએ બંને એકબીજાની છડી abar hasta que la... se hagan